નમસ્કાર વાલી મિત્રો, હું પરેશ ભટ્ટ નારાયણ વિદ્યા વિહાર ભરૂચના સહયોગથી આ વિડીયો સિરીઝમાં આપનું આજે સ્વાગત છે. અત્યાર સુધી આપણે 2-3 વિડીયો જોયા, આજે એક નવા વિષયથી આપની સાથે સંવાદ પ્રસ્થાપિત કરવા માટે આવી ગયો છું. મિત્રો, વિચાર આવે બાળકના વખાણ કરવા ન કરવા અથવા તો કેવી રીતે કરવા. મેં ગઈકાલે અગાઉના વિડીયોમાં કહેલું, પ્રશંસા બધાને ગમતી હોય છે, પોતાના કામની પ્રશંસા થાય એ બધાને ગમે જ, થવા જ જોઈએ. પરંતુ એની સાથે સાથે મેં એવું પણ કહેલું કે ખોટા વખાણ બાળકોના બિલકુલ ન કરાય, બાળકોના સાચા જ વખાણ કરવા જોઈએ. હવે વાત એ આવે છે કે જો સાચા વખાણ કરવા હોય તો કેવી રીતે કરવા. ઘણી વખત આપણે આ વખાણ કરવામાં ભૂલ કરી જતા હોઈએ છીએ. બાળકનું મન છે એ ઘણી બધી બાબતોમાં અપરિપક્વ હોઈ શકે, અને ઘણી વખત બાળક એ ક્ષણિક સફળતાના વખાણને પોતાની જિંદગીનું બહુ મોટી ઉપલબ્ધિ સમજીને કદાચ એમાંથી બહાર ન આવી શકે તો એનો આગળનો વિકાસ રૂંધાઈ શકે છે. એક એક્ઝામ્પલ કે તોર પે જરા કલ્પના કરો, તમારું બાળક SSCમાં છે, તમારું બાળક 12મા ધોરણમાં છે, કદાચ આ નારાયણ વિદ્યા વિહારમાં ભણતા ભણતા આ બાળક સેન્ટરમાં નંબર 1 થાય છે, ગુજરાત બોર્ડમાં નંબર 1 થાય છે. તમે બાળકના વખાણ કેવી રીતે કરશો? તમારું બાળક કોઈ રમત ગમતની અંદર જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ નંબર લઈને આવે છે, એના વખાણ કેવી રીતે કરશો? મોટાભાગના લોકો અહીંયા આપણે ભૂલ ખાઈએ છીએ, અને ઘણી વખત તો આપણે સમાજ પાસે જે વખાણ કરતા હોય એમાં બાળકની ઉપલબ્ધિ કરતા મા બાપ તરીકે આપણે આપણી આત્મશ્લાઘા વધારે કરી દેતા હોઈએ છીએ. તમે કદાચ જોયું હશે, ઘણી વખત બાળકોના ફોટા આવે, જ્ઞાતિનું ગૌરવ, કુટુંબનું ગૌરવ, બાળકને પણ એવું કહે કે તારા લીધે થઈને હવે લોકો અમને ઓળખે છે. મિત્રો, આ બધું બહુ ભયસ્થાનવાળી બાબતો છે. આવી રીતે વખાણ ન થવા જોઈએ એવું મારું અંગત રીતે માનવું છે. દાખલા તરીકે ધોરણ SSCમાં તમારું બાળક સમગ્ર જિલ્લામાં કે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યું. રાતના 12 વાગે વેબસાઇટ ઉપર રિઝલ્ટ મૂકાણો, તમે જોયું, શાળાના પ્રતિનિધિ આવ્યા, વખાણ કર્યા, મીડિયા કર્મચારીઓ આવ્યા, તમારા બાઇટ્સ લઈને ગયા. હવે માત્ર ને માત્ર એ ઘરની અંદર તમે અને તમારું બાળક 2 જણા છો, અને બાળકના વખાણ કરવા હોય તો કેવી રીતે કરવા જોઈએ. મોટાભાગના લોકો આ વિષયથી અપરિચિત હોય છે. દોસ્તો, આજે હું તમારી સાથે આ બાબતમાં નાનો એવો એક સંવાદ સાધવા માંગીશ. મારી અંગત રીતે એવી ભલામણ છે કે તમે બાળકોના પરિણામના વખાણ ન કરો, પરંતુ પરિણામ માટે કરેલી પ્રોસેસના વખાણ કરો. તમે તમારા બાળકની સાથે શું એવી રીતે વખાણ ન કરી શકો કે જો બેટા તું SSCમાં કે 12મા ધોરણમાં સમગ્ર રાજ્યમાં નંબર 1 આવ્યો છે, કારણ કે લગ્નના પ્રસંગના જન્મદિવસના બધા જ મેળાવડોમાં તું નહીં જઈ અને તે અભ્યાસ ઉપર ધ્યાન આપ્યું તું. બેટા, તારે એટલા માટે પર્સન્ટેજ આવેલા છે કારણ કે તે વહેલી સવારના પરમાં 4 વાગે જાગી અને રોજ હોમવર્ક કર્યું છે. બેટા, તું એટલા માટે થઈને ગુજરાતમાં નંબર 1 બન્યો છો કારણ કે તે તારા ટીચરે આપેલું હોમવર્ક ખૂબ જ રેગ્યુલરલી ઈમાનદારીથી કર્યું છે. તમે એવું પણ કહી શકો કે છેલ્લા 6 મહિના કે છેલ્લા વર્ષ દિવસની અંદર બેટા તે બહારનું કંઈ ખાધું નથી, એટલા માટે તું માંદો નથી પડ્યો અને એટલા માટે તું નંબર 1 થયો છો. જો બેટા તારા હેન્ડરાઇટિંગ આટલા સારા છે અને સારા હેન્ડરાઇટિંગ છે એટલા માટે થઈને તારા સારા માર્ક્સ મળ્યા છે અને એના કારણે તું આજે નંબર 1 બન્યો છો. મિત્રો, જે પરિણામ મળેલું છે એ પરિણામના વખાણ ન કરતા પરિણામ માટે બાળકે કરેલી પ્રોસેસમાં જો વખાણ કરશું તો બાળકની બિલીફ સિસ્ટમ સ્ટ્રોંગ બની જશે કે જો મારે બેસ્ટ પરિણામ, સારામાં સારું ઉજળું અને ઉત્તમ પરિણામ લાવવું હશે તો આ પ્રોસેસને મારે પકડી રાખવી પડશે. મેં એવા ઘણા બધા લોકો જોયા છે કે જેમના બાળકો આંશિક રીતે શરૂઆતમાં બહુ સફળ થયા હોય, પરંતુ એક સમય આવતા બાળકો મુખ્ય પ્રવાહથી થોડા વિચલિત થઈ જતા હોય છે કારણ કે એમના વખાણ યોગ્ય રીતે થયેલા હોતા નથી. ફરી વખત વાત કરું છું મિત્રો, તમે તમારા બાળકોના વખાણ પરિણામના ન કરો, પરંતુ પરિણામ માટે થયેલી જે પ્રોસેસ છે એ વખાણ કરશો તો તમારા બાળકો હજી વધારે સારા પરિણામો લાવવા માટે થઈને તત્પર બની જશે અને એ વધારે સારા ઉજળા પરિણામો લાવી શકશે. બસ નાનો એવો સંવાદ, બાળકોના વખાણ કરવા કેમ. મને વિશ્વાસ છે આ નાની નાની વાર્તાઓ, નાના નાના વાર્તાલાપ આપને ખૂબ જ ગમતા હશે. આ નારાયણ વિદ્યા વિહારની
YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો, નીચે કોમેન્ટ પણ કરજો. ફરી વખત મળશું, ત્યાં સુધી ધન્યવાદ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ વેરી મચ.